નમસ્કાર, હું ગીતા મહેતા. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમ સાંસદનું સરવૈયુંમાં. દર્શક મિત્રો, ગુજરાતમાં લોકસભા ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. મિશન 26 સાથે ઉતરેલી ભાજપે જામનગરમાં ફરી એક વખત પૂનમબેન માડમને ટિકિટ ફાળવી છે, જેમની સામે કોંગ્રેસે મુળુભાઈ કંડોરિયાને મેદાને ઉતાર્યા છે. ત્યારે જામનગરના આ જંગમાં જનતા કોને આપશે સાથ? શું 5 વર્ષના કામકાજના આધારે ફરી એક વખત પૂનમબેન ભાજપને જીત અપાવવામાં સફળ થશે ખરા? કેવો રહ્યો સાંસદ તરીકે પૂનમબેન માડમનો કાર્યકાળ, જોઈએ તેમના રિપોર્ટ કાર્ડમાં. જામનગર, સૌરાષ્ટ્રનું પેરિસ, જેને મળ્યું છે છોટે કાશીનું બિરુદ. વિશ્વની મહાકાય રિફાઇનરી જામનગરમાં ધમધમી રહી છે. તળાવની પાળ, લાખોટા મ્યુઝિયમ, ખંભાળિયા ગેટ અને ભુજિયો કોઠો આજે પણ રાજાશાહી સમયની યાદ તાજી કરે છે. ગુજરાત અને દેશમાં જામનગર અલગ મહત્વ ધરાવે છે. જામનગરની બાંધણીની દેશભરમાં બોલબાલા છે. અહીંનો બ્રાસ ઉદ્યોગ વિશ્વભરમાં જાણીતો છે. તો સૌરાષ્ટ્રનો સૌથી મોટો દરિયા કિનારો પણ જામનગરને કુદરતી ભેટ મળ્યો છે, જ્યાં આર્મી, એરફોર્સ અને નેવીના તાલીમ મથકો છે, જ્યાંથી તાલીમ પામેલા જાંબાઝ જવાનો દુશ્મનો પર કાળની જેમ તૂટી પડે છે. તો રાજકીય દ્રષ્ટિએ પણ આ જિલ્લો મહત્વની ભૂમિકા ભજવે છે. રાજ્યના 5 મોટા શહેરો પૈકી એક છે જામનગર, જ્યાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રિફાઇનરી છે. એટલા માટે જામનગરને ઓઇલ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. 2014માં પ્રથમ વખત લોકસભા ચૂંટણી લડી પોતાના કાકાને 2.25 લાખથી વધુ મતોથી પરાજય આપી પૂનમબેન માડમ સવાયા સાબિત થયા. પરંતુ શું તે વિકાસના કાર્યોમાં સવાયા સાબિત થયા છે ખરા? આ તમામ સવાલોના જવાબ મેળવીશું પૂનમબેન માડમના 5 વર્ષના રિપોર્ટ કાર્ડમાં. પાંચ વર્ષના કામકાજને આધારે પૂનમબેન માડમ ફરી એક વખત 2019ની લોકસભા ચૂંટણીના મેદાને ઉતર્યા છે. પરંતુ શું 5 વર્ષમાં જનતાની અપેક્ષાઓ પર તેઓ ખરા ઉતર્યા છે ખરા? 2014માં જનતાને કરેલા વાયદાઓ પૂરા કરવામાં પૂનમ માડમ કેટલા સફળ થયા? આ તમામ સવાલો સાથે અમારી ટીમ જામનગરની જનતા વચ્ચે પહોંચી. દેશમાં લોકસભા ચૂંટણીનો ધમધમાટ તેજ થયો છે, તેવામાં છેલ્લા 5 વર્ષમાં જામનગરના વિકાસના કેટલા પાયા નંખાયા? છેલ્લા 5 વર્ષમાં જામનગરની જનતા સાંસદના કામકાજથી ખુશ છે ખરા? શું સાંસદ 5 વર્ષમાં જનતાની આશા અપેક્ષાઓ પૂરી કરવામાં સફળ થયા છે ખરા? આ તમામ સવાલોના જવાબ મેળવવા પહોંચ્યા જામનગર લોકસભા વિસ્તાર, જ્યાંના સાંસદ છે પૂનમબેન માડમ. અહીંયા સાંસદ સભ્યો બધા અમારી મુલાકાતે આવે છે, અમને ખૂબ જ સંતોષ છે કામમાં. અને અમારે અહીંયા જે કંઈ કામગીરી થાય છે બધી જગ્યાએ, અમારે ગટરની, પાણીના નળની, કનેક્શનની, લાઇટની, એલઈડી લાઇટની, અને અત્યારે રોડ કામ ચાલુ થઈ ગયું છે સોસાયટીના બધાને. અને અમારી મુલાકાતે અવારનવાર આવે છે, અમારે જ્યારે પણ જરૂર પડે ત્યારે અમારી મુલાકાતે આવે છે, અથવા ગમે ત્યારે અમારે કામ હોય, રાતે પણ અમારે કામ હોય ને અમે ફોન કરીએ તો અમારા કામ પૂરા થાય છે. અને કોઈ પણ માણસને જ્યારે જરૂર પડે છે ત્યારે અમે જઈએ છીએ, ત્યાં અમારે અમારા કામ તરત થાય છે. જનરલ જામનગર જિલ્લાના કામોમાં એરપોર્ટના કામ કરેલા છે, રેલવેના કામ કરેલા છે, અન્ય કોઈ પણ કામ કરેલા છે. જો એરપોર્ટની ગણતરી કરીએ તો એરપોર્ટ ફળવેલું છે, રેલવેની ગણતરી કરી તો રેલવેનું ક્રોસિંગ કરાવેલું છે, રેલવેનું કામ કરાવેલું છે, ઉદ્યોગમાં જનરલ ઉદ્યોગના પ્રશ્નને સોલ્યુશન અપાવેલું છે, એવા બધા ઘણા વિસ્તારોના કામ પણ સારા એવા કરેલા છે. અમારી ટીમે જામનગરના અલગ અલગ વિસ્તારોમાં પહોંચી જનતાની મુલાકાત લીધી. જામનગરની જનતા સાંસદની કામગીરી અને તેમના લોકસંપર્કથી ખુશ જોવા મળી. લોકોનું કહેવું છે કે નાના મોટા તમામ કામને લઈ સાંસદનું ધ્યાન દોરતા જ સમસ્યાનું સમાધાન થાય છે. સાંસદની કામગીરીના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. જામનગરની અંદર રેલવેની સુવિધા છે, પછી એરપોર્ટની સુવિધા છે,
પછી હોસ્પિટલની અંદર સાંસદના બહુ ઘણા બધા કામ બોલે છે, ત્યાર પછી જીઆઈડીસીની અંદર સાંસદ પૂનમબેને બહુ બહુ ઘણા બધા સારા એવા કાર્ય કરેલા છે, અને ધાર્મિક ક્ષેત્રે પૂનમબેનનું નામ બહુ આગળ છે કે આવા સાંસદ જામનગરની અંદર આવે એનામાં એનાથી મહત્ત્વની વસ્તુ બીજી કાંઈ છે જ નહીં. કામો એટલે બધી રીતના કોઈ જગ્યા કાચાશ નથી રાખેલી, કામ કામો બધાય બહુ મહત્ત્વના, અને જે કોઈ ઘણા સમયથી ઘણા સાંસદો આવી ગયેલા, પણ જે પૂનમબેને કામ કરેલા છે એવા કામ હજી સુધીમાં કોઈએ કરેલા નથી. સાંસદની કામગીરીથી અમે ઘણા બધા સંતોષ છીએ. અમારે અહીંયા સાંસદ ઘણા બધા નિવારણ લઈ આવેલા છે, જે અમારે સાંસદ પૂનમબેન માડમ એને જીએસટીના મુદ્દે ઘણા બધા અમારા નિવારણ લઈ આવી અને જામનગરમાં ઘણી બધી કામગીરી કરેલી છે. જે કામગીરી આપણે કહી તો ઓવરબ્રિજથી લઈ ટ્રેનોના પ્રશ્ન ઘણા બધા સોલ્વ કરેલા છે, અને અમે સાંસદની કામગીરીથી ઘણા બધા ખુશ છીએ. પાંચ વર્ષમાં સાંસદ પૂનમબેન માડમે જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના અનેક કાર્યો કર્યા. સાંસદ હંમેશા જનતા વચ્ચે રહે છે. રેલવે, એરપોર્ટ, ગામડામાં પાયાની સુવિધા, પીવાના પાણી સહિતની મહત્વની કામગીરીને વેગ આપ્યો. સાંસદ તરીકે પૂનમબેન માડમે જામનગર તાલુકાનું જાંબુડા ગામ દત્તક લીધું હતું. પૂનમબેન માડમ દાવો કરી રહ્યા છે કે પાંચ વર્ષમાં ગામમાં તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી, ગામના વિકાસમાં કોઈ જ કચાશ નથી રખાઈ તેવો તેમનો દાવો છે. જોકે પૂનમબેનના આ દાવા સાથે જાંબુડા ગામના સ્થાનિકો કેટલા સમજ છે તે પણ જાણીએ. 2014માં નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બન્યા બાદ તમામ સાંસદોને ગામડાઓના વિકાસ માટે દત્તક લેવાની એક યોજના બનાવાઈ. સાંસદ તરીકે પૂનમ માડમે પણ જામનગર તાલુકાનું જાંબુડા ગામ દત્તક લીધું. જાંબુડા ગામ રાજકોટ જામનગર હાઈવે પર આવેલું છે. દત્તક લીધા પહેલા ગામમાં એક પણ પાયાની સુવિધા નહોતી. ગામમાં રોડ રસ્તાઓનો અભાવ હતો, આરોગ્ય સહિતની સુવિધાઓનો અભાવ હતો. પરંતુ હવે જાંબુડા ગામની પરિસ્થિતિ કંઈક અલગ જ છે. ગામના સ્થાનિકોનું કહેવું છે કે આજે જાંબુડા ગામ કોઈ પાયાની સુવિધાથી વંચિત નથી. પાણીનો પ્રશ્ન છે તો એ હલ કર્યો. વીજળી છે એ જે ઓપન વાયર હતા એને બધે ઓન કેબલ કરી દીધું. ત્યાર પછી ગટરની જે યોજના છે જે અત્યાર સુધી નહોતી, જે આમ ખરેખર દરેક ગોકુળિયું ગામ મારા વખતમાં હતું, અત્યારે સાહેબે આદર્શ ગામ કર્યું છે. અને આદર્શ ગામમાં જે પ્રાથમિક સુવિધાઓ જે જોઈ એ બધી ઓલરેડી અત્યારે જાંબુડામાં અવેલેબલ છે. સંતોષની પાસે પહેલી વસ્તુ એ છે કે અમારે તો સાંસદ છે, અમારો ધારાસભ્ય હતો અહીંયા 77માં અમે રહી છીએ, અને સાંસદની કામગીરી એટલે અમારા મુખ્યમંત્રી એ ધારાસભ્ય એ અને સાંસદ એ, અને એની કામગીરીથી એટલો સંતોષ છે કે આ નાના નાના કાર્યકર્તા હોય ને, અમારી જે વ્યથા હોય, દાખલા તરીકે જિલ્લા પંચાયતનું કામ છે, તળાવ અમારે મંજૂર કરવાનું છે, તો સીધા બેનને કહી એટલે સાહેબ આજે 20-22 લાખનું તળાવનું કામ સરસ રીતે થઈ ગયું છે. અને આદર્શ ગામમાં અમારે ગઈ સાલ તળાવ ઊંડા કરાવવામાં 2 JCB બેનના સહયોગથી આવ્યા હતા રિલાયન્સવાળાના. પછી હજી નાના મોટા તળાવોનું કામ ચાલુ છે, સિંચાઈનું, જળસંચયનું કામ. આવતી સાલમાં એક બંધારા જે છાર અંકુશ વિભાગની અમે પ્રોપોઝર મૂક્યું કે અમારું પાણી છે ને દરિયામાં વહ્યું જાય, ગામનું જે ભેગું થાય એ રોકીને આગળ કામ કરવાનું હોય. એટલે આગળ ફૂલ સારી સુવિધા અને જે ઘટે છે એ હરવે હરવે વ્યવસ્થા પૂરી પાડતા જાય. સાંસદ ઉપર જ આધાર છે, બાકી તો અમે હંતાય ધણી દોરી વગરના થઈ ગયા. જિલ્લા પંચાયતના સદસ્યથી માંડીને તાલુકા પંચાયતીને ધારાસભ્ય લગી. દત્તક લીધા પહેલા જાંબુડા ગામ અનેક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું હતું. ચૂંટણી ટાણે દેખાતા નેતાઓ ગામમાં ડોકિયું કરવા પણ નહોતા જતા, પરંતુ પૂનમબેન માડમે જાંબુડા ગામને દત્તક લીધું. પૂનમ માડમે ગામની સમસ્યા ઝડપથી દૂર કરવાની દિશામાં પ્રયાસ શરૂ કર્યા, અને આજે આ ગામની કાયા પલટ કરી દીધી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. બેન અમારે સહાયમાં અમારી સ્કૂલ છે અહીંયા જાંબુડા પાટિયા, ત્યાં 20 લાખ રૂપિયો એ બેને એની અંદર એનું પોતાનું તકતી મારી અને જ્યાં સંસદમાંથી દેવાતા હોય આપ્યા છે. પછી ગામમાં કોઈને આ એટેકનું કાતે એવું ખેતીવાડીમાં અહીંયા આપા યાર્ડની અંદર બરાબર, તો એને જે 25,000 મળતા હોય, 40,000 મળતા હોય, જે સરકાર નિયમ પ્રમાણે વીમા પ્રમાણે એ બધી સહાય બધા ખેડૂને ઓપરેશનને કરાવ્યું હોય તો એ મળે છે.
અને કહેવા પૂરતું કે એના માટેનું ગામ છે એવું નથી. ખરેખર સાંસદ અમારે ધ્યાન આપે છે. અમારી પરિસ્થિતિ એવી છે કે નથી અમે ભાજપમાં કે નથી કોંગ્રેસમાં, અમારું કોઈ જો સાંભળવાવાળું હોય તો સાંસદ એક છે અને એણે આદર્શ ગામ તરીકે લીધું છે. અમારી હર કોઈ બાબત એ સાંભળે છે, 8 દિવસે 10 દિવસે ગામની મુલાકાત લે છે, કોઈ તકલીફ હોય દવા દારૂ કે જે કાંઈ હોય એમાં એ મદદરૂપ થાય છે. અને અમે જ્યારે પણ કોઈ પણ બાબતની જરૂર પડે તો આવે છે. રોડ, રસ્તા, ગટર, પાણી, કોઈ પણ સુવિધાથી અમે ખાસ કામ ગટરના થયા, રોડના થયા અને સિંચાઈ માટે ડેમનું એણે રસ લઈ અને અત્યારે કામ ચાલુ છે એ કરાવી દીધું છે. જાંબુડા ગામમાં વૃક્ષારોપણ, આરોગ્યની સુવિધા, આધુનિક એમ્બ્યુલન્સ, ગામમાં સ્વચ્છતા રહે તે માટે ઘરે ઘરે ડસ્ટબિન, શાળાનું રિનોવેશન સહિતની કામગીરી કરી તેને આદર્શ ગામ બનાવવામાં આવ્યું. જાંબુડા ગામના વિકાસને લઈ સાંસદ પૂનમ માડમનું કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નવી વિચારધારાથી ગામડાના વિકાસ માટે તેને દત્તક લેવાની યોજના બનાવી. દત્તક લીધા બાદ જાંબુડામાં તમામ પ્રકારના વિકાસના કાર્યો થયા. ભૂગર્ભ ગટર યોજનાનું કામ બાકી છે જે આવનારા દિવસોમાં પૂર્ણ કરાશે. જાંબુડા ગામમાં આમ આપણે સૌ જાણીએ છીએ કે જાંબુડાનું યોગદાન ખૂબ મોટું જામનગરની ઓળખમાં રહ્યું છે. એક પંચકળકી ગામ છે અને મારી લાગણી એવી હતી કે જાંબુડા એવું ગામ છે જેને જ્યારે જામનગરની ઓળખમાં કોન્ટ્રીબ્યુટ કર્યું હોય તો આપણે પણ એક જાંબુડાને એવી આદર્શ ગામની ઓળખ આપીએ જેના માધ્યમથી સાચા અર્થમાં એક મોડેલ વિલેજ તરીકે જે આપણા માનનીય પ્રધાનમંત્રીનું વિઝન હતું કે આપણે એક મોડેલ બનાવશું તેનાથી પ્રેરણા લઈને અનેક મોડેલ વિલેજીસ આવતા દિવસોમાં આપણે બનાવી શકશું, ગ્રામ પંચાયતો પણ બનાવશે અને સ્થાનિક સંસ્થાઓ પણ એમાં સહકાર આપશે. તો એ દિશામાં અનેક કામો જાંબુડા ખાતે કરવામાં આવ્યા છે. જે રહી ગયું છે એ મને લાગે છે માત્ર ભૂગર્ભ ગટર યોજના, કારણ કે અમારે ઉપરના બધા જ કામો પૂર્ણ થાય. જામનગર લોકસભા મત વિસ્તારના લોકો અને દત્તક જાંબુડા ગામના લોકો પૂનમ માડમના કામકાજથી ખુશ છે. પૂનમ માડમે 5 વર્ષમાં રેલવે, માર્ગ અને એર કનેક્ટિવિટીને લઈને અનેક મહત્વના કાર્ય કર્યા. તેમની કામગીરીને જોતા જ ભાજપે ફરીથી પૂનમબેન માડમને જામનગરથી ટિકિટ આપી. છેલ્લા 5 વર્ષમાં દિવ્યાંગો માટે કેમ્પ શરૂ કરી સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. જામનગર મુંબઈ વચ્ચે હમસફર ટ્રેનની શરૂઆત કરાઈ. જોડિયામાં ખારા પાણીને મીઠું કરવા ડિસેલિનેશન પ્લાન્ટ બનાવ્યો. સૌરાષ્ટ્રને એઇમ્સ અપાવવા મહત્વની ભૂમિકા. બ્રાસ ઉદ્યોગ માટે SAD 4% ઘટાડીને 2% કરાયો. દ્વારકામાં કરોડોના ખર્ચે અદ્યતન હોસ્પિટલનું નિર્માણ કરાયું. પ્રસાદ અને હૃદય યોજના હેઠળ વિકાસના કામ કરવામાં આવ્યા. જામનગરમાં પાસપોર્ટ સેવાનો પ્રારંભ કરાયો. રેલવે સ્ટેશનનું અપગ્રેડ સહિતની સુવિધાઓ પૂનમબેન માડમે છેલ્લા 5 વર્ષમાં શરૂ કરાવી. જામનગરની જનતા પૂનમબેન માડમના કામકાજથી ખુશ છે, પરંતુ કોંગ્રેસ 5 વર્ષની કામગીરી પર સતત પ્રહાર કરી રહી છે. જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું કહેવું છે કે 5 વર્ષમાં પૂનમબેન માડમ તેમના વિસ્તારમાં તદ્દન નિષ્ફળ રહ્યા છે. મારી દ્રષ્ટિએ દરેક સાંસદોની સાથે સાથે આપણા સાંસદ પણ પ્રજાના પ્રાણ પ્રશ્નો જે છે એ ઉઠાવવામાં નિષ્ફળ ગયા છે. કારણ કે જામનગરની વાત કરીએ તો જામનગરમાં એક તો પાણીનો પ્રશ્ન છે, એકાત્રા પાણી આવે છે, લોકોને પાણીના પ્રશ્ને મુશ્કેલી બહુ મોટી છે. એ ઉપરાંત જામનગર શહેરમાં સ્વચ્છતાનો પ્રશ્ન પણ મોટો છે. આજે સમગ્ર ભારતમાં વડાપ્રધાનશ્રીએ સ્વચ્છતા અભિયાન ચલાવ્યું છે, પણ એમાં જામનગરમાં એ બહુ કાચાપ છે એમાં. કારણ કે એમાં જામનગરના છેવાડાના આપણે વિસ્તારો જોઈએ તો ખૂબ જ સ્વચ્છતાના નામે મીંડું છે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે પૂનમબેન માડમ સામે નવા ચહેરા તરીકે મુળુભાઈ કંડોરિયાને ટિકિટ આપી છે. કોંગ્રેસ દાવો કરી રહી છે ચૂંટણીમાં તેમની જીત થશે અને પ્રજાની સમસ્યાને વાચા આપવામાં સફળ થશે. જામનગર બ્રાસ ઉદ્યોગ વિશ્વભરમાં ખ્યાતિ ધરાવે છે, પરંતુ એના વેપારીઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. પૂનમબેનનું કહેવું છે કે 5 વર્ષમાં પોલિસીમાં અનેક ફેરફારો કર્યા,
જેનાથી વેપારીઓને રાહત મળી, સાથે સાથે જ રેલવે, રોડ, રસ્તા સહિતના ક્ષેત્રમાં પણ અનેક વિકાસના કામો 5 વર્ષમાં કરવાની તક મળી. સાંસદ પૂનમબેન માડમનું કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કામ કરવાની તક મળી જેનો મને ગર્વ છે. જે તક મળી છે તેનાથી પ્રજાના કામ કરવાનો સતત પ્રયાસ કર્યો છે અને તેમાં સફળતા પણ મળી. જામનગરમાં રેલવેને લઈને અનેક પ્રશ્નો હતા, તેને હલ કરવાનો પ્રયાસ કર્યો. તમે રેલવેઝના મુખ્ય પ્રશ્ન જુઓ તો જેટલી લગભગ સ્ટોપેજીસની માંગણી હતી એ ઘણી હદે એ બધા જ આપણા સમગ્ર આબેઈ જિલ્લાના મુખ્ય બધા સ્ટેશનો પર, નાના અમુક ગામોના પણ સ્ટેશન પર આ સ્ટોપેજની માંગણી હોય, સ્ટેશન અપગ્રેડ કરવાની વાત હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દૃષ્ટિથી રેલવેનું દોરીકરણ, ટ્રેકનું ડબલ ટ્રેક્સેશનનું કામ પણ આપણે અત્યારે કાનાલ સુધી મંજૂર કરાવી લીધું છે અને પહેલાં થતું હતું એનાથી વધુ ઝડપથી આજે થાય છે. જામનગર બ્રાસ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે. અહીંના વેપારીઓના અનેક પડતર પ્રશ્ન હતા. તેમની રજૂઆતને ધ્યાને લઈ સતત કેન્દ્ર સરકારમાં તેના સમાધાન માટે પ્રયાસ કર્યો. ઉદ્યોગની પોલિસીને લઈ અનેક મહત્વના નિર્ણયો લેવા જેનાથી વેપારી વર્ગને અનેક ફાયદો થયો. બ્રાસ ઇન્ડસ્ટ્રી છે, આપણો બાંધણી ઉદ્યોગ છે, અન્ય બીજા નાના મોટા જે પણ જામનગરને લાગત બધા ઉદ્યોગો છે એમાં અમે કોશિશ કરી છે કે પોલિસીની દ્રષ્ટિથી પણ વધુ રિલેક્સેશન આપણા સમગ્ર ક્ષેત્રને મળે, વધુ બેનિફિટ્સ મળે એ પ્રકારનું એક નીચે લેવલથી માર્ગદર્શન મેળવી વિચારની આપ લે કરી અને પોલિસીમાં પણ મેં કોન્ટ્રીબ્યુટ કરવાની કોશિશ કરી છે. અનેક પ્રશ્નો જે પડતર ભૂતકાળમાં હતા આ બધી જ ઇન્ડસ્ટ્રીઝના એને પણ એક વાચા મળે એ પ્રકારની પણ મારી કોશિશ રહી છે. જામનગર અને દ્વારકાને રોડ માર્ગથી જોડવા માટે નવા હાઈવેનું નિર્માણ કરાયું. 3 જેટલા સ્ટેટ હાઈવેને નેશનલ હાઈવે સાથે જોડાણ કરાયું. સાથે દ્વારકાને હૃદય યોજના અંતર્ગત સ્થાન મળ્યું, જેના કારણે દ્વારકામાં રોકાણ પણ વધ્યું. 8 સ્ટેટ હાઈવેઝ નેશનલ હાઈવેમાં કન્વર્ટ થયા, એમાં જામનગર સંસદીય ક્ષેત્રના 3 આવા સ્ટેટ હાઈવે છે જે નેશનલ હાઈવે સાથે આવતા દિવસોમાં જોડવામાં આવશે, નેશનલ હાઈવેમાં કન્વર્ટ કરવામાં આવશે. દ્વારકાને હેરિટેજ સિટી હૃદય યોજનામાં એનો સમાવેશ થયો, દેશના 12 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો, એમાં આપણા સૌનું આસ્થાનું સ્થાન એવા દ્વારકાને હૃદય યોજના અંતર્ગત હેરિટેજ સિટી જેના માધ્યમથી એનું હેરિટેજ મૂલ્ય જાળવી અને વધુ એનો વિકાસ થાય. તો પાછલા 3 વર્ષમાં આપણે જોયું ભૂતકાળમાં કોઈ દિવસ નિવેશ ના આવ્યો હોય એ પ્રકારનો નિવેશ અને સુવિધાઓ આજે દ્વારકાધામ ખાતે છે, એમાં કેન્દ્રની પણ પુષ્કળ ગ્રાન્ટો આપણે પ્રાપ્ત થઈ છે. પૂનમબેન માડમે ગુજરાત યુનિવર્સિટીમાંથી BCOMનો અભ્યાસ કર્યો. 2012માં તેઓ પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી લડ્યા અને જીત પણ મેળવી. બાદમાં 2014માં તેમને લોકસભા ચૂંટણીના ઉમેદવાર તરીકે ભાજપે જાહેર કર્યા. જામનગરના સાંસદ તરીકે પૂનમબેન માડમના 5 વર્ષના કાર્યકાળ પર નજર કરીએ તો તેમણે લોકસભામાં 79% હાજરી આપી. 5 વર્ષમાં પૂનમબેન માડમે સંસદમાં 32 વખત ચર્ચામાં ભાગ લીધો તો સંસદ સત્ર દરમિયાન 340 જેટલા સવાલો પૂછ્યા. સાંસદની ગ્રાન્ટનો 76% ખર્ચ કર્યો. સાંસદ તરીકે મળેલી 18.18 કરોડની ગ્રાન્ટમાંથી 13.60 કરોડની ગ્રાન્ટનો ઉપયોગ કર્યો. જામનગર લોકસભા બેઠક પર પૂનમબેન માડમ સામે કોંગ્રેસે મુળુભાઈ કંડોરિયાને મેદાને ઉતાર્યા છે. ત્યારે એક નજર નાખીએ જામનગરના રાજકીય ઇતિહાસ પર. 2019માં જામનગર બેઠક પરથી ભાજપ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. ભાજપે પૂનમબેન માડમને રિપીટ કરીને ફરી ટિકિટ આપી છે તો કોંગ્રેસે મુળુભાઈ કંડોરિયાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જામનગર બેઠકના રાજકીય ઇતિહાસ પર હવે નજર કરીએ તો 1962માં જામનગરમાં પ્રથમ ચૂંટણી યોજાઈ. કોંગ્રેસમાંથી મનુભાઈ શાહ પ્રથમ સાંસદ બન્યા. 1967માં સ્વતંત્ર પાર્ટીની જીત થઈ. 1971માં કોંગ્રેસની વાપસી થઈ. 1980-84 દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર સાંસદ રહ્યા. 1989માં ભાજપ પ્રથમ વખત વિજય મેળવવામાં સફળ રહ્યું. 1989 થી 1999 સુધી
સતત ભાજપની જીત થઈ. 2004માં કોંગ્રેસમાંથી અર્જુન માડમનો વિજય થયો. 2014માં ભાજપમાંથી પૂનમબેન માડમ સાંસદ બન્યા. જામનગર લોકસભા વિસ્તારમાં અનેક નાની મોટી રિફાઇનરી છે, સાથે જ અહીંના પ્રવાસન સ્થળો પણ આકર્ષણનું કેન્દ્ર છે. જામનગર બેઠક પર જીત માટે જાતિગત સમીકરણો મહત્વની ભૂમિકા નિભાવે છે. ભાજપ કોંગ્રેસ પણ જાતિગત સમીકરણના આધારે જ પોતાના ઉમેદવારોને ટિકિટ આપે છે. જામનગરના જાતિગત સમીકરણો પર નજર કરીએ તો જામનગર બેઠક કુલ 21,60,675ની આબાદી ધરાવે છે, જેમાં 55.06% શહેરી વસ્તી છે, જ્યારે 44.94% વસ્તી ગ્રામીણ છે. અનુસૂચિત જાતિના 8.03%, જ્યારે અનુસૂચિત જનજાતિની 1.12% વસ્તી છે. લોકસભા વિસ્તારમાં કુલ 16,14,320 મતદારો છે. જામનગર લોકસભા બેઠક અંતર્ગત કાલાવાડ, જામનગર દક્ષિણ, જામનગર ગ્રામીણ, જામનગર ઉત્તર, દ્વારકા, જામજોધપુર, ખંભાળિયા વિસ્તારનો સમાવેશ થાય છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં 4 બેઠકો પર કોંગ્રેસે જીત મેળવી હતી, જ્યારે 3 બેઠક પર ભાજપે જીત મેળવી. 2014ની લોકસભા ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો ભાજપમાંથી પૂનમબેન માડમને 484,412 વોટ મળ્યા, જ્યારે કોંગ્રેસના અર્જનભાઈ માડમને 309,123 વોટ મળ્યા. 2014માં કુલ 852,643 લોકોએ મતદાન કર્યું હતું. 2014માં દેશ અને રાજ્યના રાજકીય સમીકરણો બદલાયા છે. ભાજપે ફરી એક વખત પૂનમબેન માડમ પર દાવ ખેલ્યો છે. પૂનમબેન માડમ 5 વર્ષથી સાંસદ તરીકે તો સફળ રહ્યા, પરંતુ શું 2019માં જામનગરથી ભાજપને જીત અપાવવામાં સફળ થશે કે નહીં, તે તો પરિણામો જ બતાવશે. રવિ બુદ્ધદેવ, ન્યૂઝ 18, ગુજરાતી. 2014માં મોદી લહેર વચ્ચે પૂનમબેન માડમ ભારે બહુમતી સાથે વિજય બન્યા હતા, પરંતુ 2019માં હવે પરિસ્થિતિ બદલાઈ છે. ભાજપે ફરી એક વખત પૂનમબેન પર વિશ્વાસ મૂકીને ટિકિટ તો ફાળવી છે, પરંતુ શું જનતા પૂનમબેન પર વિશ્વાસ મૂકશે ખરી? શું પૂનમબેન માડમ ભાજપને ફરીથી જીત અપાવવામાં સફળ થશે ખરા? ખેર, આ સવાલના જવાબો તો પરિણામ બાદ જ મળી શકશે. આજના એપિસોડમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.